રાજ્યના અન્ય શહેરોની માફક ભાવનગરમાં પણ વહીવટી તંત્ર કોરોનાના સંક્રમણને નાથવા માટે એલર્ટ થયું છે। હાલ તમામ ચેકપોસ્ટ પર અને જનસેવા કેન્દ્રો પર રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જ્યારે હોસ્પિટલોમાં પણ તમામ દવાઓ, સાધનો અને મેનપાવર ઉપલબ્ધ છે। લોકોને આગામી દિવસોમાં વધુ સતર્ક રહેવા તેમજ કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે। અન્ય શહેરોની જેમ હાલ કોરોના સંક્રમણ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કાબૂમાં છે। હાલ માત્ર 44 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યારે દિવાળીના તહેવારો અને રજાઓમાં લોકોની ભીડ અને એકબીજાના ઘરે અવરજવરના કારણે ફરી કોરોનાના કેસોમાં વધારો થઈ શકે તેવી શક્યતાને પગલે ભાવનગર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। શહેરના પ્રવેશદ્વારો પર રેપિડ હટ ઊભી કરી દેવામાં આવી છે, તેમજ તમામ જનસેવા કેન્દ્ર પર અરજદારો માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આવતા લોકોનો ટેસ્ટ કરી જે તે વિસ્તારમાં કોરોનાના કેસો જણાય તો તાકીદે તંત્ર દ્વારા જરૂરી આરોગ્ય સેવા પહોંચતી કરી લોકોની સારવાર આપી શકાય। શહેરના દરેક વોર્ડમાં તાકીદે નોડલ ઓફિસરની નિમણૂક કરી તમામ હેલ્થ સેન્ટર પર દેખરેખ રાખવામાં આવશે। તંત્ર દ્વારા માસ્ક ડ્રાઈવ યોજી અને લોકોને કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે। માસ્ક વગરના લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં માત્ર 44 દર્દીઓ સારવાર હેઠળ છે, કુલ 832 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે। હોસ્પિટલમાં પણ તમામ દવાઓ, સાધનો અને મેનપાવર ઉપલબ્ધ છે। લોકોને આગામી દિવસોમાં વધુ સતર્ક રહેવા માટે તેમજ કોરોનાના નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે। અમદાવાદ જેવી સ્થિતિ હાલ ભાવનગરમાં ન હોય, હાલ કર્ફ્યુ નહીં લગાવવામાં આવે, પરંતુ જો પરિસ્થિતિ બેકાબુ બનશે તો પોલીસ ફોર્સનો ઉપયોગ કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું છે। ભાવનગરમાં હાલમાં આપણે કોરોનાના જે દર્દીઓ છે એની સંખ્યા 44 જેટલી છે। હાલના તબક્કે આપણે કોઈ સ્પાઇક જોયેલો નથી, કોઈ આપણે સ્વેલિંગ દેખાયેલું નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આપણે બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે। હોસ્પિટલની વાત કરું તો આપણે ત્યાં ટોટલ 832 જેટલા બેડ્સ અવેલેબલ છે। આ બેડ્સમાંથી માત્ર 44 બેડ્સ હાલ ભરાયેલા છે, તમામ બેડ્સ હાલમાં બાકીના ખાલી છે। આ ઉપરાંત એક પણ દર્દી અત્યારે વેન્ટિલેટર ઉપર નથી। બાયપેપ ઉપર 5 દર્દી છે અને અમુક દર્દી ઓટુ ઉપર એટલે ઓક્સિજન પર છે, જ્યારે બાકીના દર્દીઓ એ ઓન એર એટલે એ મુક્ત રીતે એસિમ્પ્ટોમેટિક ટાઈપ રહી અને એમની સારવાર ચાલી રહી છે। એટલે હાલના તબક્કે બેડની પરિસ્થિતિ આપણા ત્યાં કમ્ફર્ટેબલ છે, કોઈ પણ ઇસ્યુ નથી। ઇવન બહારના જિલ્લામાંથી પણ, અમરેલી બોટાદમાંથી પણ અમુક પેશન્ટ અહીંયા દાખલ છે, અને કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઇમરજન્સી ઉપસ્થિત થાય તો આપણી પાસે પૂરતા સાધનો છે, પૂરતી દવાઓ છે, પૂરતો મેનપાવર છે, કોઈ પણ તબક્કે આપણે કોરોનાને સંક્રમણની સ્થિતિમાં પહોંચી વળવા માટે સક્ષમ છે। હાલના તબક્કે સંક્રમણની પરિસ્થિતિ જોતા હાલના તબક્કે આપણે કોઈ પણ પ્રકારનો કર્ફ્યુ લાદવાની વિચારણા કરી નથી, અને આવનારા સમયમાં જો એવું લાગશે કે પરિસ્થિતિ કાબૂ બહાર છે ત્યારે આવા નિર્ણયો રાજ્ય સરકારની મંજૂરી લઈને લઈ શકાશે। આજે રાત્રિથી અમદાવાદ તરફ જતી તમામ એસટી બસ સેવા બંધ કરવામાં આવશે, જ્યારે લોકોને કોરોના સામે વધુ સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ। વિપુલ બારડ, જીટીવી ન્યૂઝ, ભાવનગર।